હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી સ્ટ્રોબેરી સ્મૂધી બનાવીશું. તો સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવા માટે આપણે અહીંયા બહુ બધી સ્ટ્રોબેરી લીધેલી છે, જે સ્ટ્રોબેરીને આપણે સ્ટોર પણ કરીશું અને તેમની સ્મૂધી પણ બનાવીશું. તો સૌથી પહેલા સ્ટ્રોબેરીને સરસ રીતે ધોઈ લેશું અને ઉપરની જે ફ્લાવર ટાઈપનું ગ્રીન કલરનું છે ને તેને આપણે કાઢી લઈશું. આખી સ્ટ્રોબેરીને કટ નથી કરવાની, મતલબ જ્યારે તમે સ્ટ્રોબેરીને સ્ટોર કરતા હોય ને તો આખી સ્ટ્રોબેરી રાખવાની, તેનાથી સ્ટ્રોબેરી તમારી બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ફ્રેશ એવી સ્ટ્રોબેરી રહેશે. તો અહીંયા આપણે બધી સ્ટ્રોબેરીની ઉપરથી ગ્રીન કલરનું ફ્લાવર હતું તે આપણે કાઢી લીધેલું અને સ્ટ્રોબેરીને સરસ રીતે ધોઈ લીધેલી. હવે આ સ્ટ્રોબેરીને લૂસીને પછી આપણે તેને સ્ટોર કરી લઈશું. તો જેટલી સ્ટ્રોબેરીને સ્ટોર કરવી હતી એટલી સ્ટ્રોબેરીને મેં લૂસી લીધેલી અને બનાનાને પણ આપણે સ્ટોર કરવાના છે, કેમ કે સ્મૂધી બનાવતી વખતે જે પણ ફ્રૂટ્સ લેતા હોઈએ તેને આપણે ફ્રોઝન કરીને જ તેમની સ્મૂધી આપણે બનાવી શકીએ છીએ. તો સ્ટ્રોબેરી અને બનાના બેઉને આપણે સ્ટોર કરી લઈશું. તો અહીંયા એક જીપલોક બેગમાં આપણે સ્ટ્રોબેરીને ભરી લીધેલી. હવે બનાનાને જ્યારે આપણે જીપલોક બેગમાં નાખવાના હોય ને ત્યારે ફટાફટ નાખીને બંધ કરીને તરત જ તેને સ્ટોર કરી દેવાનો, નહીંતર પડ્યા રહેશે ને તો કાળા થઈ જશે. તો હું ફટાફટ આ બનાનાને કટ કરીને બેગમાં નાખીને ફ્રોઝન કરવા મૂકી દઈશ. તો બેઉ બેગને આપણે ફ્રોઝન કરવા મૂકી દઈએ. હવે બીજા દિવસે હું આ સ્ટ્રોબેરી અને બનાના બેઉને હું ફ્રીઝરમાંથી બહાર કાઢીને તેમની સ્મૂધી બનાવી લઈશ. તો આવી રીતના એકદમ કઠણ પાણાની જેમ આ સ્ટ્રોબેરી થઈ જશે. તો આની સ્મૂધી જેવી રીતના બહાર મળતી હોય ને એવી 100% પરફેક્ટ બનશે. તો હવે સ્મૂધી બનાવવા માટે આપણે વધારે સ્ટ્રોબેરી લેવાની છે અને બનાના આપણે ઓછા લેવાના છે, મતલબ બે ટુકડા બનાના હોય તો 4 આપણે સ્ટ્રોબેરી લેવાની, તો ઝાઝી સ્ટ્રોબેરી અને બનાના આપણે ઓછા નાખવાના. તો ચલો સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવા માટે એક મોટા કન્ટેનરમાં સ્ટ્રોબેરી અને બનાના એડ કરી દઈશું. હવે નાખીશું સ્વાદ મુજબ આપણે શુગર. તો બ્રાઉન શુગર મેં નાખેલી છે, 1/2 કપ જેટલું આપણે દૂધ નાખીશું અને ઉપરથી નાખીશું બરફ. તો અહીંયા સ્ટ્રોબેરી સ્મૂધી બનાવવા માટે જે મેં મિક્સર લીધેલું છે તે નિંજાનું છે. મને ખબર નથી કે ઇન્ડિયાના મિક્સર આ સ્મૂધી બની શકે. તો આપણે જ્યારે મિક્સરને સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલા પલ્સનું બટન હોય તેને 1 સેકન્ડ માટે દબાવીને મૂકી દેવાનું. એવી રીતના 5 થી 6 વખત આપણે દબાવીને બટનને મૂકી દેવાનું, એટલે ફટાફટ આ સ્મૂધી બની જશે. કેમ કે સ્ટ્રોબેરી અને બનાનામાં બરફ થઈ ગયો હોય એટલે ફ્રૂટ આપણા હાર્ડ થઈ ગયા હોય, એટલે મિક્સર પણ ખરાબ નહીં થાય અને ફટાફટ સ્મૂધી બની જશે. તો જ્યાં સુધી બધા ફ્રૂટ્સ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સરને ચાલુ જ રાખીશું. તો અહીંયા એકદમ ઘાટી આઈસ્ક્રીમની જેવી સ્મૂધી બની ગઈ, જેવી રીતના બહાર મળતી હોય ને એવી જ રીતના પરફેક્ટ આપણી સ્ટ્રોબેરી સ્મૂધી બની હતી. તો હવે આ સ્મૂધીને એક બાઉલમાં સર્વ કરી લઈશું. અને સ્મૂધીને સર્વ કર્યા પછી ઉપરથી હું સ્ટ્રોબેરીના ક્યુબ્સ નાખીશ, જે સ્ટ્રોબેરીનો પલ્પ હોય ને તેને મેં આઈસ ટ્રેમાં મૂકી દીધો હતો. એકદમ રાઉન્ડ શેપ આવી ગયેલો, તો આપણે સ્મૂધીની ઉપર ગાર્નિશિંગ કર્યું હતું આવી રીતના.
ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી પીવાની મજા આવે એવી આપણી સ્ટ્રોબેરી સ્મૂધી બની હતી. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.